નમસ્તે મિત્રો વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ જ્યારે કોઈ વ્યક્તિને તાવ બાબતની સમસ્યા હોય અથવા તો કોઈ સ્ત્રીને સુખેથી પ્રસવ કરાવવો હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે જ્યારે કોઈ વ્યક્તિને કમળા બાબતની સમસ્યા હોય તે ઉપરાંત પ્રદર બાબતની એટલે કે શ્વેતપ્રદર અથવા તો રક્તપ્રદર બાબતની સમસ્યા હોય જ્યારે કોઈ વ્યક્તિને ફૂદલીઓ બાબતની સમસ્યા હોય તે ઉપરાંત હાલના જે સમયમાં કોરોનાની પરિસ્થિતિ આગળ વધી રહી છે એવા કોઈ ચેપી રોગ બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે અને કોરોના કાળની અંદર આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે તો આ જે ચેપી રોગ છે એની અંદર ખૂબ જ રાહત થાય છે અને ખૂબ જ મહત્ત્વનો ફાયદો થાય એવી આ વનસ્પતિ છે હવે આપણે આ વનસ્પતિ છે એના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને કુક્કડવેલ તરીકે ઓળખવામાં આવે છે અને સંસ્કૃતમાં અને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે કેમ કે દેવદાલી કંટફલા બીમુ તક લોમરાપત્રી કોશવતી એવા અલગ અલગ ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે આ વનસ્પતિને લેટિનમાં લુફા એસિનેટા તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિ છે એ માનવ માટે ખૂબ જ ઉપયોગી આ વનસ્પતિની ઓળખ બાબતની જો વાત કરીએ તો કુક્કડવેલનો જે વેલો છે એ દસ થી વીસ ફીટ જેટલો લાંબો થાય છે અને તે વાળ ઉપર કે ઝાડ ઉપર ચડેલો ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે કુક્કડવેલ છે એની અંદર નર અને માદા એ બે ફૂલવાળી અલગ અલગ વેલા એના જોવા મળે છે નર વેલા કરતાં જે માદાના જે વેલા છે એ વધારે ઉપયોગી છે કુકડવેલના પાન છે એ પાંચ ખૂણિયાવાળા હોય છે કુકડવેલના વેલા પર રૂવાટી જોવા મળે છે કુકડવેલને સફેદ ફૂલ આવે છે અને એના જે ફળ છે એ કાંટાવાળા અને કંકોડા જેવા હોય છે કુકરવેલમાં સુગંધ આવતી જોવા મળે છે કુકરવેલનાં જે ફૂલ છે એ સવારે ઉગડે છે અને સાંજે છે એ કરમાઈ જાય છે કુકરવેલના ફળ જે સુકાઈ જાય છે ત્યારબાદ ભૂરા રંગના થયેલા જોવા મળે છે અને પાકી ગયા બાદ તેમાંથી ઘણા બધા બીજો નીકળે છે અને અંદર એક જાળી હોય છે અને આ જે જાળી છે એ ખૂબ જ કડવી હોય છે અને આ કુક્કડ વેલની જે પ્રોડક્ટ છે એ બજારની અંદર પણ ઉપલબ્ધ એટલે કે જોવા મળે છે અને ઓનલાઈન પણ તમે એનો મગાવીને ઉપયોગ કરી શકો ચડ વેલની આયુર્વેદિક ઉપયોગીતા જોતા પહેલાં જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં હવે આ જે કુક્કડવેલની ઉપયોગિતા બાબતમાં પહેલો જે પ્રથમ પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે જ્યારે કોઈ વ્યક્તિને તાવ બાબતની જો સમસ્યા હોય તો કુક્કડવેલનો આખો છોડ એટલે કે આખો વેલો છે એ લઈ લેવાનો છે અને તેનું ચૂર્ણ બનાવી નાખવાનું છે આ ચૂર્ણને ઠંડા પાણી સાથે જો પીવામાં આવે તો પિત જવર મટે છે વાતક ફાંગવું જવર પણ મટી જાય છે અને તેના હિસાબે કોઈ પણ જાતનો તાવ હોય એની માટે આ છે ગમે તેવો તાવ આવ્યો હોય આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે તો તાવ આસાનીથી મટી જાય છે ત્યારબાદ બે નંબરનો જે પ્રયોગ છે તે વેદ મનોરમા દ્વારા આપવામાં આવેલો છે જ્યારે કોઈ સ્ત્રીને સુખેથી પ્રસવ કરાવવું હોય એટલે પ્રસવની અંદર પીડા ન થાય અને ઝડપથી પ્રસવ થઈ જાય તે બાબતની જો સમસ્યા હોય તો કુકડવેલના ફૂલનું ચૂર્ણ એક તોલા દૂધ સાથે સ્ત્રી પીવે તો એને સુખેથી પ્રસવ થઈ જાય છે અને પ્રસવ છે એ આસાનીથી થઈ જાય છે અને આ જે પ્રયોગ છે એ શ્રેષ્ઠ ઔષધ એટલે કે આ જે પ્રયોગ છે અન્ય ઔષધ દ્વારા આવું રિઝલ્ટ ન આવતું પરંતુ આ જે વનસ્પતિ છે એનું સો ટકા અને અક્ષીર એટલે કે સારામાં સારું પ્રસવ માટેનું જો રિઝલ્ટ આવતું હોય તે આ વનસ્પતિનું છે ત્યારબાદ ત્રણ નંબરનો જે પ્રયોગ છે એ શોટલ દ્વારા આપવામાં આવેલો છે કમળા બાબતની જ્યારે કોઈ પણ વ્યક્તિને સમસ્યા હોય ત્યારે કુકર વેરનો આંખો છોડ લઈ લેવાનો છે અને એને રાત્રે પાણીની અંદર પલાળી દેવાનો છે એટલે કોઈ વાસણ લઈ લેવાનું છે એની અંદર પાણીની અંદર ડૂબાડીને રાખી દેવાનો છે અને સવારે આ જે પાણી છે એને ગાળી અને જો પીવામાં આવે તો કમળા બાબતની જે સમસ્યા છે એમાં એકદમથી રાહત થઈ જાય છે ત્યારબાદ ચાર નંબરનો જે પ્રયોગ છે એ સોઢલ દ્વારા આપવામાં આવેલો છે પ્રદર બાબતની સમસ્યા હોય એટલે કે કોઈ સ્ત્રીને શ્વેતપદર કે રક્તપદર બાબતની જો સમસ્યા હોય તો સ્ત્રીઓ માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે કુકડવેરના મૂળ ચોખાના ધોવાણ સાથે વાટી અને એની અંદર થોડુંક મધ નાખી દેવાનું છે અને જો પીવામાં આવે તો પ્રદર બાબતની જેમાં શ્વેતપ્રદર હોય કે રક્તપ્રદર હોય કોઈ પણ જાતની સમસ્યા હોય તેમાં એકદમ રાહત થઈ જાય છે ત્યારબાદ પાંચ નંબરનો જે પ્રયોગ છે એ ખૂબ જ મહત્ત્વનો છે અને સોઢલ દ્વારા આપવામાં આવેલો છે ચેપી રોગો બાબતની સમસ્યા હોય કે ફોડલીઓ બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે કુક્કડવેલનું મૂળ અથવા તો તેના કુક્કડવેલના બીજ લઈ લેવાના છે અને સુરકા સાથે વાટી અને ચોપડવામાં આવે તો ચામડીના જે દર્દો એટલે કે સમસ્યા છે એમાં એકદમ ફાયદો થાય છે અને ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ ચેપી રોગ માટેનો પ્રયોગ આપવામાં આવેલો છે અને હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ આગળ વધી રહી છે તેના માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરતી જોવા મળે છે પરંતુ એનો ઉપયોગ કરવામાં આવતો નથી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને હાલમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ જાય તેવી છે ત્યારે આ વનસ્પતિ છે એ સોના જેવી કામ કરશે એવી આપણી આયુર્વેદની અંદર અગાઉ પણ લખવામાં આવેલું છે અને પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે કે ચેપી રોગો માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે એની માટેનો આપણે પ્રયોગ જોઈએ તો અત્યારે હાલમાં કોરોના એક ચેપી રોગ છે અને તેના ચેપના કારણે અલગ અલગ લોકોમાં તે ફેલાઈ રહ્યો છે તેના માટે પણ આ વનસ્પતિ છે એ ખૂબ જ ઉપયોગી છે કોરોનામાં રક્ષણ માટે કુકરવેરના કાચા ફળ લઈ લેવાના છે અને તેને ખાંડી નાખવાના છે ગરમ પાણી કરી લેવાનું છે અને એ ગરમ પાણીને ઉતારી અને એની અંદર આ જે લેપ છે અંદર નાખી દેવાનો છે અને એનો જો બાફ લેવામાં આવે તો ચેપી રોગો હોય છે તે લાગતા અટકી જાય છે અને તેનું રિઝલ્ટ છે એ સો ટકા આવે છે એટલે કે અલગ અલગ રીતે જે અન્ય લોકોને જે ફેલાતા હોય એવા ચેપી રોગો હોય એની માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે જો મિત્રો હાલમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ એટલે કે ખૂબ જ ખરાબ આવે એવી શક્યતા હોવાથી આ વનસ્પતિનો જો ઉપયોગ કરવામાં આવે તો અન્યને ચેપ લાગતો નથી અને ચેપ લાગ્યો હોય તો તેમાં પણ રાહત થઈ જાય છે એટલે આ વનસ્પતિનો કોરોના બાબતમાં ખૂબ જ મહત્ત્વનો ઉપયોગ છે અને આગળ કોરોનાની જો વિકટ પરિસ્થિતિ આવે તો આ વનસ્પતિ છે એ આશીર્વાદરૂપ સાબિત થશે એવું વેદોનું માનવું છે અને ચરક સંહિતા સુશ્રુપ્ત સંહિતા અને આદર્શ નિગટીમાં પણ આ ચેપી રોગ માટે આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જો મિત્રો તમને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષો બાબતના વિડીયો અને એની આયુર્વેદિક ઉપયોગિતા જોવામાં રસ હોય અને આપણે આપણા વનવગડા ચેનલની અંદર સો કરતાં પણ વધારે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો મૂકેલા છે અને આગળ પણ વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો મૂકતા રહીશું જો મિત્રો તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો અને એની આયુર્વેદિક ઉપયોગીતા જોવા માગતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત